हेलो बच्चा, गुड मॉर्निंग स्टूडेंट्स। हूँ मेघा यादव, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी तमारा बद्दा नो वेलकम करू छु। आई होप तमे बद्दा घरे फिट फाइन एंड हेल्दी हसो। विद्यार्थी मित्रों, वीडियो लेक्चर शुरू करिए आपणे आजनो। ए पहेला आपणे आगळना वीडियो लेक्चर में एक बार रिविजन करी लईए, मतलब के आपणे एक बार रिकेप करी लईए के आगळना वीडियो लेक्चर में तमे बधाए शुं लर्न कर्युं हतुं। आगळना वीडियो लेक्चर में જ્યારે આપણે રિવિઝન નંબર 2 હતું, અત્યારે તમને બધાને ખબર છે કે આપણે આજે રિવિઝન નો સેશન નંબર 3 છે, તો સેશન નંબર 2 માં તમે બધાએ શું માઉસ નો વિડિયો જોયો હતો। હવે તમને થતું હશે કે દીદી આ વિડિયો આપણને ફરીથી કેમ બતાવે છે, તો બીકોઝ તમારે કમ્પ્યુટર ના પાર્ટ્સ જે છે એ તમારે ફર્સ્ટ ગ્રેડ થી લઈને 9th ગ્રેડ સુધી એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે તમારે આવવાના છે, તો તમારે એના વિશે જેટલું તમે જાણશો, જેટલું તમે રિવાઇઝ કરશો એટલું તમને યુઝફુલ રહેવાનું છે। ઓકે, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે શું કરીશું, સોરી આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં શું કર્યું હતું, કીબોર્ડ, અને એના પછીના સેશન નંબર 2 માં માઉસ। ઓકે, આપણે કીબોર્ડ ને પણ સરસ રીતે સમજી લીધું અને માઉસ ને પણ ફરી એકવાર આપણે સરસ રીતે એનું રિવિઝન કરી લીધું। માઉસ ના ભાગો જોયા, માઉસ ની ક્રિયાઓ જોઈ, માઉસ નો ઉપયોગ જોયો અને માઉસ ને કેવી રીતે પકડાય છે તે પણ જોયું આપણે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રિવિઝનમાં મોનિટર વિશે સમજવાનું છે। કમ્પ્યુટર નો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ મોનિટર પણ છે, બીકોઝ સીપીયુ થી કમ્પ્યુટર શરૂ થાય છે, પણ મોનિટર થી શું થશે વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને બધાને? અગર તમારે કઈ પણ લખવું હોય તો તમે કીબોર્ડ થી લખશો, પણ તમારે જોવું હશે તો તમે ક્યાં જોશો? કીબોર્ડ માં દેખાવાનું તો નથી ને, સ્પીકર માં સંભળાવાનું નથી, માઉસ માં કઈ દેખાવાનું નથી। માઉસ નું કામ તો દોરવાનું જ છે, સ્પીકર નું કામ સાંભળવાનું જ છે, સ્પીકર માં પણ દેખાવાનું નથી, સ્પીકર માં સંભળાવાનું તો છે જ પણ દેખાવાનું નથી। તો પછી તો કઈ પણ વસ્તુઓ જોવા માટે તમે જે કઈ વર્ક કરી રહ્યા છો એ જોવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે મોનિટર, જેવી રીતે ક્લાસમાં મોનિટર હોય છે। તમે કઈ પણ વર્ક કરતા હોય, દીદી ક્લાસ ની બહાર જતા હોય છે ત્યારે એક મોનિટર અપોઇન્ટ કરે છે, મોનિટર રાખે છે, તો એ મોનિટર ની હાજરીમાં જ તમે બધા વર્ક કરો છો અને મોનિટર જ તમારું બધું જોઈ શકતા હોય છે, રાઈટ? તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો મોનિટર કમ્પ્યુટર નું જોવા માટેનું ઇમ્પોર્ટન્ટ સાધન છે, ઇમ્પોર્ટન્ટ ભાગ છે। ઓકે, તો આજે આપણે મોનિટર વિશે ફરી એકવાર લર્ન કરી લઈએ, મોનિટર ને સમજી લઈએ કે મોનિટર નો ઉપયોગ કેવો છે, મોનિટર નો દેખાવ કેવો છે, મોનિટર ના જે કાચ હોય છે એને શું કહે છે, આ ઉપરાંત મોનિટર ના પ્રકારો। ઓકે, શું શું છે તમને બધાને ખ્યાલ છે, પણ અત્યારે દીદી નથી કહેતા બીકોઝ આપણે વિડીયો જોવાનો છે। આજે આપણે કમ્પ્યુટર ના એક મહત્વના ઇમ્પોર્ટન્ટ પાર્ટ મોનિટર વિશે લર્ન કરવા જઈ રહ્યા છીએ, તો રેડી એવરીવન, લેટ્સ સ્ટાર્ટ। હવે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે મશીન ની જે વાત કરેલી હતી તો એની આપણે વાત કરીએ કે મશીન, દરેક મશીન માણસે બનાવેલું છે આપણે બધાને ખબર છે, રાઈટ? હવે આપણે પંખો જોઈએ છીએ, એસી જોઈએ છીએ, એવી કેટલા બધા મશીનો જોઈએ છીએ, એ રાઈટ વાત છે કે ચલો એને માણસે બનાવેલા છે, પણ એ દરેક અલગ અલગ માણસે બનાવેલા છે કે જેણે એની શોધ કરેલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, એ તમારા અને મારા જેવા જ માણસ હોઈ શકે છે, પણ એ કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિએ બનાવેલા હોય અથવા તો કોઈ ગ્રુપમાં એક મશીન બનેલું હોય છે। આપણે એવી રીતે વાત કરીએ કમ્પ્યુટરની, તો કમ્પ્યુટરનું જે મશીન છે, આપણે જે કમ્પ્યુટર મશીન છે જેના વિશે મેં તમને સમજાવેલું હતું, તો કમ્પ્યુટર પણ એક માણસે બનાવેલું છે। હવે કોણે બનાવેલું છે? ઓકે, કમ્પ્યુટર બનાવેલું છે ચાર્લ્સ બેબેજ નામના એક વૈજ્ઞાનિકે। ઓકે, હવે ચાર્લ્સ બેબેજ છે એ કોણ છે? તો એક વૈજ્ઞાનિક છે ચાર્લ્સ બેબેજ વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આપણે કોઈ આ એક જ વ્યક્તિ એવા છે કે જેણે કમ્પ્યુટરને શોધ કરેલી છે, એની પહેલા ઘણા બધા લોકો કમ્પ્યુટરની બનાવવા માટે મતલબ કે મહેનત કરતા હતા, પણ આ ચાર્લ્સ બેબેજ જે છે એનાથી જ કમ્પ્યુટરની શોધ કમ્પ્લીટ થઈ છે। ઓકે, એટલે આપણે એને શું કહીએ છીએ ખબર છે, ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે, બીકોઝ એને કમ્પ્યુટરને કમ્પ્લીટ કર્યું છે અને શોધેલું છે। હવે કમ્પ્યુટરની શોધ શેના માટે થઈ હતી વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે?
આપણે એની પહેલા વાત કરેલી છે કે નથી કરેલી, તમને લોકોને ખ્યાલ છે કે નથી ખ્યાલ, પણ દીદી તમને તો ફરી એક વાર રિપીટમાં કહી દઈ છે, કમ્પ્યુટરની શોધ ગણતરી કરવા માટે થઈ હતી. તમને બધાને ખબર હશે કે કેલ્ક્યુલેટરની મેં તમને લોકોને સમજાવેલું હતું કે માણસ અને મશીન વચ્ચેનો તફાવત પણ આપણે એક લેક્ચરમાં સમજ્યા હતા, રાઈટ? હવે કમ્પ્યુટરની શોધ શેના માટે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર એવું છે કે જેમાં અમુક જ પ્રકારના માહિતીનો આપણે જે કેલ્ક્યુલેશન કરવું હોય છે એ થઈ શકતું હતું. હવે જ્યારે તમારે અઘરી ગણતરીઓ વધારે કરવાની થતી હતી તો એ એમાં થતી નહોતી, એટલા માટે કમ્પ્યુટરની શોધ વધારે અને વધારે ગણતરી અઘરી ગણતરી કરવા માટે કરવામાં આવેલી હતી. તો આપણે અત્યારે એવું રાખીએ કે કમ્પ્યુટરની શોધ શેના માટે થઈ હતી? ગણતરી કરવા માટે. ગણતરી કરવા માટે આ એની મેઇન શોધ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરવા માટે કમ્પ્યુટરની શોધ થઈ હતી, શોધનું મુખ્ય કારણ. ઓકે, હવે આપણે વાત કરીએ કમ્પ્યુટરના એક મહત્વના પાર્ટ જેની મેં તમને હમણાં જ થોડી વાર પહેલા વાત કરી, મોનિટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે તમે મોનિટર અહીંયા જોઈ શકો છો. મોનિટર છે સૌથી પહેલા તો એ કેવું દેખાય છે? તમારા ઘરમાં આવી કોઈ એક એવી વસ્તુ હશે, વિચાર કરો તો બધા, ચલો અથવા તો તમારે બેઠા છો કે આજુબાજુ જુઓ, તમને કઈ દેખાય છે તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ? આના જેવી જ કોઈ વસ્તુ, આને રિલેટેડ કોઈ વસ્તુ દેખાય છે? શું હોઈ શકે છે? આપ કેટલા જેવું દેખાય છે? યસ, યુ આર રાઈટ, મોનિટર ટીવી જેવું દેખાય છે, આપણા બધાનું ફેવરિટ, બરાબર? પણ વધારે પડતું ટીવી નહીં જોવાનું હોય, એને નુકસાન કરે છે. ઓકે, તો મોનિટર છે એ ટીવી જેવું દેખાય છે. કોના જેવું દેખાય છે? ટીવી જેવું. હવે વિદ્યાર્થી મિત્રો, મોનિટરનો આકાર કેવો છે? મોનિટરનો આકાર કેવો છે તમે લોકો જોઈને બતાવો મને. ચોરસ છે, ગોળ છે, લંબચોરસ છે કે લંબગો છે? મોનિટરનો આકાર લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ છે. કે આપણો મોબાઈલની સ્ક્રીન કેવી હોય એવી રીતે મોનિટરનો આકાર લંબચોરસ છે, જે તમે અત્યારે જોઈ શકો છો, રાઈટ વિદ્યાર્થી મિત્રો? હવે મોનિટર તમે જ્યારે તમારી સામે હોય ત્યારે તમે એને જોતા હશો કે મોનિટરની સામે એક તમને કાચ દેખાય છે, દેખાય છે ને કાચ? એ જ્યારે તમે કમ્પ્યુટરમાં બેસતા હશો, અગર તમારી ઘરે કમ્પ્યુટર છે તો પણ તમે એને જોઈને સમજી શકો છો. તો મોનિટરમાં જે ઉપર દેખાતો કાચ છે વિદ્યાર્થી મિત્રો, એ કાચને સ્ક્રીન કહેવાય. અત્યારના વર્તમાન સમયમાં ઘણા બધા લોકો મોનિટરને સ્ક્રીન તરીકે પણ ઓળખે છે. એટલે આપણે કહીએ કે આપણા કેમ અલગ અલગ પેટ નેમ હોય, આપણા બે બે નામ હોય છે ને ઘણી વાર, કે એવી રીતે મોનિટરના પણ બે નામ છે. ઓકે, એક એને મોનિટર પણ કહેવાય અને એક એને સ્ક્રીન પણ કહે છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે હજી એક મોનિટરનું બીજું નામ છે. જો આપણે મોનિટરનું બીજું નામની વાત કરીએ કે એનું નામ સ્ક્રીન છે, પણ મોનિટરને ટૂંકમાં શું કહેવામાં આવે છે ખબર છે? મોનિટરને ટૂંકમાં VDU તરીકે ઓળખવામાં આવે છે. હવે VDU શા માટે? પેલા આપણે VDU નું ફૂલ નામ લખી લઈએ, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ઓકે, હવે VDU નું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. એવું એટલા માટે કારણ કે આનો મોનિટરનો જે ઉપયોગ થાય છે એ બધું જોવા માટે થાય છે. વિઝ્યુઅલાઇઝ કરવું એટલે કે જોવું, જે તમને ડિસ્પ્લે કરે છે સ્ક્રીન ઉપર, એટલા માટે એનું નામ VDU તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મોનિટરનું બીજું નામ શું છે? સ્ક્રીન. અને મોનિટરને ટૂંકમાં શું કહે છે? VDU. આ એના બે ડિફરન્ટ નામ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મોનિટર જે પહેલાના સમયમાં છે ને, મોનિટર બે અલગ અલગ પ્રકારના મોનિટર આવતા હતા. હવે એ કયા પ્રકાર, બહુ પહેલાના સમયની વાત કરીએ. ઓકે, તો એમાં પહેલા એક બે પ્રકારના મોનિટર આવતા હતા. એક હતું મોનોક્રોમ મોનિટર અને સેકન્ડ હતું કલર મોનિટર. હવે મોનોક્રોમ મોનિટર કેવું હોય તો ખબર છે, એમાં છે ને કોઈ પણ તમે લખો, કઈ પણ માહિતીમાં તમે ટાઈપ કરેલું છે, કઈ ડ્રોઈંગ કરેલું છે, તો એ બધું જ બ્લેક એન્ડ વ્હાઈટ ફોર્મેટમાં આવતું, બ્લેક એન્ડ વ્હાઈટ ફોર્મેટમાં, બરાબર? અત્યારના આપણા કમ્પ્યુટર છે એ બ્લેક એન્ડ વ્હાઈટ ફોર્મેટમાં નથી, પણ એ કલર ફોર્મેટમાં છે, રાઈટ?
તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોર્મેટમાં પહેલા મોનોક્રોમ મોનિટર જે યુઝ કરતા હતા એમાં એ રીતે આવતું હતું. ત્યાર પછી આવ્યું કલર મોનિટર. તો કલર મોનિટરમાં શું હતું? તો કલર મોનિટરમાં સ્ક્રીનમાં જે કઈ વસ્તુ વિઝ્યુઅલાઇઝ થતી હતી, જે કઈ વસ્તુઓ તમે જોઈ શકતા હતા, તે બધું જ કલરમાં ડિવાઈડ થઈ ગયું. મતલબ બ્લેક એન્ડ વ્હાઇટની જગ્યાએ આપણને કલરમાં દેખાવા મળ્યું. હવે કયા કલર? તો એ છે કયા સ્વરૂપમાં વર્ક કરતું હતું ખબર છે? આર જી બી. આરજીબી કલર મોનિટરમાં આરજીબી સ્વરૂપમાં એમાં ચિત્ર રૂપાંતર દેખાતું હતું. હવે આરજીબી એટલે શું? તો આરજીબી છે એ ત્રણ કલર્સ ના છે. પીઆરજી શું છે? કલર્સ ના નામ. આરજીબી આર મીન્સ કે રેડ, જી એટલે કે ગ્રીન, અને બી એટલે કે બ્લુ. તો આ ત્રણેય કલર્સ ના મિશ્રણ સાથે આપણને ડિસ્પ્લે થતું હતું કલર મોનિટરની અંદર. તો આ તો આપણે વાત કરી પહેલાના સમયના મોનિટરની. હવે આપણે લોકો વાત કરીએ વર્તમાન સમયમાં અત્યારના ટાઈમમાં કયા મોનિટરનો યુઝ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે જે સમયમાં મોનિટરના આપણે પ્રકારના ડિવાઇડ કરીએ તો એ ત્રણ પ્રકાર છે. મોનિટરના અત્યારે કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકારમાં તમને મોનિટર જોવા મળશે. એમાં મોનિટરનો પહેલો પ્રકાર છે સીઆરટી મોનિટર, બીજો પ્રકાર છે એલસીડી મોનિટર, અને ત્રીજો પ્રકાર છે એલઈડી મોનિટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલા સીઆરટી મોનિટર વિશે સમજીએ. સીઆરટી મોનિટર જે તમને દેખાવમાં તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે કે તે ખૂબ જ વજનમાં ભારે હોય છે. ઓકે, જેને તમારા જેવા નાના નાના બચ્ચાઓ આરામથી ઉપાડી શકતા નથી કારણ કે બહુ જ હેવી હોય છે વજનમાં. અને એ જે ડેસ્ક ઉપર હોય ને ટેબલ, એમાં બહુ વધારે જગ્યા રોકે છે. ઓકે, એક તો જો વજનમાં ભારે હોય અને પ્લસ વધારે જગ્યા રોકે છે, એટલે આપણે કમ્પ્યુટર લેબમાં કે માઉસ, કીબોર્ડ અને મોનિટર ત્રણ વસ્તુઓ સાથે રાખીએ છીએ. બટ જો સીઆરટી મોનિટર હોય ને તો એમાં એ રીતે સાથે રાખી શકાય નહીં. હવે સીઆરટી મોનિટરનું પૂરું નામ શું છે? કેથોડ રે ટ્યુબ. શું છે સીઆરટી મોનિટરનું પૂરું નામ? કેથોડ રે ટ્યુબ. તો આ હતું સીઆરટી મોનિટર. હવે સીઆરટી મોનિટરમાં આપણે સ્ક્રીનની વાત કરીએ તો એ છે ને એમાં જે ક્લિયારિટી હોય તો એ ક્લિયારિટી થોડી લોઅર લેવલની હોય. મતલબ કે આપણને બહુ વધારે પડતી વાર ક્લિયર પિક્ચર જોવા ના મળે. ઓકે, આપણે કદાચ એમ થાય કે આપણને વધારે ક્લિયારિટી અત્યારે કેમ એચડી ક્લિયારિટી આવે છે તો એવી સીઆરટી મોનિટરમાં એચડી ક્લિયારિટી ન આવે. ઓકે, તો એ એનું એક માઇનસ પોઈન્ટ હતો કે એની ક્લિયારિટી થોડી ડાઉન હતી. પછી ધીમે ધીમે સમય છે જેમ જેમ કે આપણે ગેમ્સમાં નવા નવા વર્ઝન આવે છે, મોબાઈલમાં નવા નવા મોડલ્સ આવે છે. ખબર છે ને તમને કે આપણે કોઈ એક મોબાઈલ લીધો છે, માની લો કે સેમસંગ નો મોબાઈલ લીધો છે આપણે, તો સેમસંગ નો મોબાઈલ અત્યારે આવવા છે તો એ જ મોબાઈલમાં નવું અપડેટ થઈ ન્યુ વર્ઝન આવી જશે. એવી રીતે તમે કોઈ પણ કંપનીના મોબાઈલ લઈ લો તો દરેક જે મોડલ્સ છે એ અલગ અલગ હોય છે અને બધાએ બેસ્ટ ફીચર્સ વાળા હોય છે. આ તમને લોકોને ખ્યાલ જ હશે, રાઈટ? તો હવે આપણે એ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે અત્યારે મોનિટર જોઈ રહ્યા છો આ તો સીઆરટી મોનિટર હતું, બરાબર? સીઆરટી મોનિટરમાં થોડુંક નવું અપડેટ કર્યું, એમાં નવું થોડુંક ઇન્વેન્શન કરી, નવી શોધ કરી, થોડુંક નવા ફીચર્સ એડ કરી અને એક નવી સ્ક્રીન આપણી સમક્ષ રજૂ કરી. એનું નામ હતું એલસીડી મોનિટર. હવે એલસીડી મોનિટરનું પહેલા ફૂલ નામ આપણે જાણી લઈએ. એલસીડી મોનિટરનું ફૂલ નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. ઓકે, હવે એમાં કોઈ સ્પેશિયલ પ્રકારનો લિક્વિડનો યુઝ થતો હતો કે જે આપણને એનું જે આપણો ડેટા છે, આપણું જે સ્ક્રીન ઉપર આપણે જોવું છે એ આપણે સામે ડિસ્પ્લે કરતું હતું. ઓકે, તો આ હતું એલસીડી મોનિટર. એલસીડી મોનિટરમાં ખાસિયત શું છે વિદ્યાર્થી મિત્રો? તો એક તો એ વજનમાં હલકા હોય છે, જેને તમે પણ ઉપાડી શકો છો આરામથી. એક તો એ વજનમાં હલકા હોય છે અને બીજો એક પ્લસ પોઈન્ટ છે કે એ ઓછી જગ્યા રોકે છે. શું કહે છે? ઓછી જગ્યા રોકે છે, તો એ પણ એક આપણા માટે પ્લસ પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી વસ્તુ આપણને શું ફાયદો આપે છે એમાં? તો એમાં જે સીઆરટી મોનિટરમાં જે તમે લોકો પિક્ચર્સ થી કઈ જોતા હતા એનાથી વધારે સારી ક્વોલિટીમાં તમે આમાં જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી આવે છે એલઈડી મોનિટર. હવે તમે લોકોને જોઈને એક વસ્તુ થતી હશે કે આ એલસીડી મોનિટર થોડી વાર પહેલા જોયું હતું એ અને એલઈડી મોનિટર બંને દેખાવમાં તો સરખા જ છે. યસ વિદ્યાર્થી મિત્રો, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ.
કારણ કે તમે તમે લોકો સાચા છો, એ બંને મોનિટર્સ દેખાવામાં સરખા છે. પણ ડિફરન્સ ક્યાં છે ખબર છે? તમને આ જે સ્ક્રીન દેખાય છે ને કાચ, એમાં મેઇન ડિફરન્સ છે. પહેલા તો આપણે એલઈડી નું ફૂલ નામ જાણી લઈએ. એલઈડી મોનિટર નું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. ઓકે, લાઇટ એમિટિંગ ડાયોડ. હવે એનું કામ શું છે કરવાનું? એમાં શું, એમાં વધારે બેનિફિટ શું છે? જો બે દેખાવમાં એલસીડી લાઇટ સીઆરટી મીટર બંને સરખા છે, બંનેનો પ્રાઇસમાં પણ ઘણો બધો મતલબ સિમિલારિટી હોય છે, સરખો પ્રાઇસ હોય છે વધારે, પરંતુ બહુ ડિફરન્સ નથી હોતો. પણ એમાં આપણને શું બેનિફિટ મળે છે વિદ્યાર્થી મિત્રો ખબર છે? એની સ્ક્રીનમાં હવે એલસીડી મોનિટર છે, એ તમે તમારા કોઈ પણ પર્ટિક્યુલર ક્લાસ છે કે કોઈ તમારું ઘરનું ડ્રોઈંગ રૂમ છે એમાં તમે સેન્ટરમાંથી જોશો ને, સેન્ટરમાંથી તો તમને વધારે ક્લિયર પિક્ચર દેખાશે. અગર તમે આ સાઈડથી જોશો કે આ સાઈડથી જોશો કે બીજા કોઈ કોર્નરથી જોવા જશો તો શું થશે ખબર છે? એની જે ક્લિયરિટી છે એ તમને ડાઉન થઈ જશે, તમને કાળું કાળું પિક્ચર દેખાશે. ઘણી વાર આપણને એવું થાય કે જો અહીંથી આપણે અહીંથી જોઈએ તો કાળું દેખાય છે, આપણે આવી રીતે જોવા જઈએ તો કાળું દેખાય થાય છે ને એ રીતે. તો એનું રીઝન શું છે? કારણ કે એ એલસીડી ની સ્ક્રીન છે. હવે એવી રીતે જો એલઈડી ની સ્ક્રીન હોય તો તમે તમારા રૂમના, તમારા હોલના, એક ક્લાસના કોઈ પણ કોર્નરમાંથી તમે જોશો એટલે તમને પિક્ચર ક્લિયર દેખાશે. કેવું દેખાશે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર દેખાશે. ઓકે, હવે આ હતું એલઈડી મોનિટર. આમાં આટલો ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, બંને દેખાવામાં સરખા છે, બંનેનું વજન પણ વજનમાં પણ બંને મોનિટર સરખા છે, સેમ ટુ સેમ, પણ એનો ડિફરન્સ ખાલી એટલો છે એની સ્ક્રીન. એકમાં તમે વધારે ક્લિયર પિક્ચર જોઈ શકો છો અને એકમાં વધારે ક્લિયર જોઈ શકાય છે, પણ સેન્ટરમાંથી એટલે કે વચ્ચેથી જ તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોનિટરના ત્રણ પ્રકાર જોયા. જો સૌથી પહેલા આપણે કયા પ્રકાર મોનિટરના જોયા? તો કે આપણે બે મોનોક્રોમ મોનિટર જે બ્લેક એન્ડ વ્હાઈટ આપણે ડિસ્પ્લે કરે છે, અને બીજું મોનિટર કયું હતું? કલર મોનિટર. પછી વર્તમાન સમયમાં અત્યારે કયા મોનિટર કયા કયા પ્રકારનો ઉપયોગ થતો હતો? તો આપણે એ જોયું એલઈડી મોનિટર, એલસીડી મોનિટર, સીઆરટી મોનિટર. ઓકે, સીઆરટી મોનિટર તમે લોકો જોયા જ હશે. આપણે પાછળ ટીવી ખબર છે, ઘણા ઘરમાં જે ટીવી હશે પાછળ ડબ્બા જેવું ટીવી આવે, બધા જગ્યા રોકતું હોય, મેઇન સ્ક્રીન તો હોય પણ પાછળ પણ વધારે થોડોક એનું જગ્યા રોકતી હોય, જોયું છે તમે બધા? તો આ છે સીઆરટી મોનિટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ત્રણેય પ્રકારને સરસ રીતે સમજી લીધા છે કે સીઆરટી મોનિટર આપણે લર્ન કર્યું, એલસીડી મોનિટર વિશે લર્ન કર્યું, પછી એલઈડી મોનિટર વિશે લર્ન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મોનિટરના ઉપયોગ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને ખબર જ હોવી જોઈએ. જો આજે માની લો કે આપણી ઘરે વોશિંગ મશીન છે, રાઈટ? હવે વોશિંગ મશીન આપણી ઘરે છે, આપણે એને યુઝ કરતા નથી આવડતું તો આપણને કઈ જ કામ આવવાનું છે? નથી આવડતું. ઓકે, આપણને દરેક મશીનના ઉપયોગની ખબર હોવી જરૂરી છે, નહીતર તો શું થાય? આપણને યુઝ ખબર જ નથી તો શું કરશું? આપણે જાણી જોઈને આપણે હાથ રીતે કપડા ઘસવા પડશે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, જો નહીં આવડે કોઈ પણ મશીનનો યુઝ આપણને નહીં આવડે તો આ જ વસ્તુ થવાની છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે મોનિટરનો ઉપયોગ શું છે. મોનિટરનો ઉપયોગ છે, સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોનિટરનો ઉપયોગ છે બધું જ જોવાનો. ઓકે, હવે તમે શું શું જોઈ શકો છો? તમે જ્યારે કીબોર્ડમાંથી કંઈ પણ લખો છો તો તમને એ ડેટા પણ મોનિટરમાં દેખાય છે. તમે લોકો જ્યારે માઉસથી ચિત્ર દોરો છો, ડ્રોઈંગ કરો છો, તો એ ડ્રોઈંગ પણ તમને શેમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો? મોનિટરમાં દેખાય છે. તમે લોકો જ્યારે તમારી ફેવરિટ ગેમ્સ રમો છો તો ગેમ્સ તમને શેમાં દેખાશે વિદ્યાર્થી મિત્રો? મોનિટરમાં જોઈ શકાશે. એવી તમે સીપીયુમાં જોઈ શકવાના છો, કાંઈ નથી જોઈ શકવાના, રાઈટ? તો તમારે જોવા માટે મોનિટરની જ જરૂર પડશે. એવી રીતે તમે દરેક પ્રકારના વિડીયો મોનિટરની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો મોનિટરનો ઉપયોગ આપણે લોકો શું લર્ન કર્યો વિદ્યાર્થી મિત્રો? એક તો કીબોર્ડથી લખેલું જોવા માટે, માઉસથી દોરેલા ચિત્રો જોવા માટે, ત્યાર પછી ગેમ્સ રમતા હોય એ ગેમ્સ જોવા માટે, અને કોઈ પણ પ્રકારના સ્ટોરી વિડીયોઝ કે એનીથિંગ વિડીયોઝ તમે જોઈ શકો છો, મૂવીઝ જોઈ શકો છો, ચલચિત્રો કોઈ પણ હોય એ પણ તમે એમાં જોઈ શકો છો. ઓકે બચ્ચા, આઈ હોપ તમે બધાએ મોનિટરનો વિડીયો ફરી એકવાર જોઈ લીધો છે અને તમને બધાને સરસ રીતે એમાં સમજાઈ ગયું હશે મોનિટરના પ્રકાર, પહેલાના સમયમાં ક્યાં મોનિટરનો ઉપયોગ થતો હતો, અત્યારે ક્યાં
આ મોનિટર નો ઉપયોગ થાય છે અને તમને બધાને ખૂબ જ મજા આવી હશે. મોનિટર ના પ્રકાર કેટલા હતા? ત્રણ. ક્યાં ક્યાં? એલસીડી, એલઈડી એન્ડ સીઆરટી મોનિટર. સૌથી વજન વાળું મોનિટર કયું હતું? સીઆરટી મોનિટર. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે વિડીયો જોયો ને એના ઉપરથી તમને બહુ જ મસ્ત વર્કશીટ આવવાની છે. ઓકે, જે આપણી એક્ઝામ રિલેટેડ હશે તો તમારે છે ને શું કરવાનું છે, વર્કશીટ ને સૌથી વધારે ધ્યાન રાખી અને તમારે મસ્ત રીતે એટલે તમારે રફ બુક ની અંદર લખવાની છે. ઓકે, વર્કશીટ માં તમને કે જવાબ ન સમજાતા હોય તો તમે તમારી CW બુક નો ઉપયોગ કરી શકો છો અથવા તો ટેક્સ્ટ બુક નો, કારણ કે તમને મેઘા દીદી એ સમજાવ્યું છે એ ટેક્સ્ટ બુક અને CW માં બધું જ તમને મેન્શન કરાવેલું છે. કદાચ મેં તમને બહાર નું સમજાવેલું છે, ફોર એક્ઝામ્પલ મોનિટર ના પ્રકાર એ બહાર નું સમજાવેલું છે તો તમને CW બુક માં મેં લખાવી દીધું છે ને, બસ. તો આપણે શું કરવાનું છે, ક્યાંય જવાબ માં પ્રોબ્લેમ પડે તો અટકવાનું નથી, જસ્ટ ચેક યોર CW બુક. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનું રિવિઝન માં તમને બધાને મજા આવી હશે. નેક્સ્ટ વિડીયો સેશન માં આપણે ફરી મળીશું નવા રિવિઝન સાથે. ત્યાં સુધી તમે બધા જ તમારું ધ્યાન રાખજો, હેપી રહેજો એન્ડ તમારી કેર કરજો. બાય.